કિશન, ન્યાય અપાવવાની વાત કરતા હોય ત્યારે અનેક વાતો યાદ આવે, ને સૌથી મોટી વાત એ કે ધર્મના સમાજના આ બધા ઠેકેદારો ક્યાં છે? તમે ધર્મના નામે મોટા મોટા કોર્પોરેટ હાઉસ ખોલીને બેસી ગયા છો. તમને ખબર નથી કે 27 આત્મા કિશન એક પણ મંદિરોમાં સામાજિક સંસ્થાઓમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ. અરે શ્રદ્ધાંજલિ શું? એક પણ ધર્મના ઠેકેદારે મોટી મોટી જગ્યા પર બનેલા બાપુએ એક પણ વ્યક્તિએ શ્રદ્ધાંજલિ વ્યક્ત નથી કરી. આમ તમે સમાધાનો કરવા ફરો, નેતાઓના સમાધાન કરાવો, ફલાણાને મત આપજો, ઢીકડાને મત આપજો, પૂછડાને મત આપજો. દીક્ષિત, આ ધર્મના ઠેકેદારો એ જ્યારે જ્યારે આવા કાંડ બને છે ને, ત્યારે આવા કાંડની અંદર આરોપીઓને કઈ રીતે છોડાવી શકાય એની દમદાર આખી ઘટનામાં પોતાના સંપ્રદાયમાં પોતાના મંદિરોની ચૂંટણી હોય ને ત્યારે ભક્તોના ચરણે વયા જાય મત લેવા માટે. અરે ઈ તો છોડી દો સાહેબ, કોંગ્રેસ અને ભાજપ માટે પણ તમે દલાલી કરવા સાધુ સંતો નીકળી પડો છો, સમાજના આગેવાનો નીકળી પડો છો. આજે આ ઘટનાને આટલા દિવસ થઈ ગયા, તમે એક શ્રદ્ધાંજલિ નથી આપતા. અમે એવી વાત નથી કરતા. બધા સાધુ સંતો ભેગા થઈને એક વાત કહી શકે કે સરકાર આમાં પગલા લે. અરે પગલા લે એટલે જે જવાબદારો સામે છે. પરંતુ કિશન, આ સાધુ સંતોએ પણ આ મંદિરો માટે મોટી જગ્યાઓ પાસ કરાવવા જવાનું અધિકારીઓ પાસે, ગુજરાતમાં ખોટું થઈ રહ્યું છે ઉપર વાળો માફ નહીં કરે સાહેબ. એક સંતે અને સાચું બોલવાનું હતું સાહેબ, આપણી સરકાર સુધી સાચું પહોંચાડવાનું છે તમારે. તમે ધર્મના ઠેકેદારો બનીને નીકળ્યા છો, તમે મંદિરોના નામે નામે મોટા મોટા કોર્પોરેટ હાઉસો ખડકી દીધા છે. અને સાહેબ વાત કરો છો તમે 27માં કિશન બાળકો હતા, ન દેખાડું તમને સાહેબ? ચૂંટણી આવે તો કોંગ્રેસ ને ભાજપના નેતાઓ માટે મત માંગવાનું તમે ભૂલતા નથી. કિશન, જાહેર મંદિરોમાંથી અપીલ થાય, કાને મત દઈ દેજો, કોંગ્રેસ ને મત દઈ દેજો, ભાજપને મત દઈ દેજો. આજે મંદિરમાંથી અપીલ નથી થતી કે જ્યાં સુધી સરકાર આમાં એક પણ અધિકારીને પકડશે નહીં, એક પણ અધિકારીને જ્યાં સુધી છોડવામાં નહીં આવે, તમામને પકડી લેવામાં આવે ત્યાં સુધી આ મંદિરમાં એક પણ નેતાને નહીં આવવા દે, આવી અપીલ નથી થતી. અરે નેતા છોડો, અધિકારી માટે તો બોલો સાહેબ કે અધિકારી ભ્રષ્ટ છે. આ એક એક સંત ગુજરાત તો તમારા દિલ ઉપર આંગળી રાખીને સંત પણ કે તમે કામ કરવા જાઓ છો, અધિકારી તમને સારા મોઢે બોલાવે પણ છે. આજ ક્ષત્રિય આંદોલનમાં અનેક લોકોએ ભૂમિકા ભજવી સમાધાનની. આજે આ મૃતકો માટે નથી બોલાતું સાહેબ. કેટલા સંતો આવી ગયા હતા કિશન? આ મૃતકો માટે એક મંદિર. દીક્ષિત, મને તો સૌથી મોટો વિચાર આવે, શ્રદ્ધાંજલિ સુધા નહીં. તો તમે કોઈ જલી નહીં દલાલી કરશો ને તો નહીં, પણ અત્યારે તો હિન્દુ ખતરામાં છે, કારણ કે મરવા વાળા તમામ હિન્દુ હતા સાહેબ. એ બનાવવા વાળો પણ હિન્દુ હતો સાહેબ.